તો ખેડા જિલ્લાના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના નામાંકન સામે વાંધા અરજી થઈ છે. નડિયાદના નાગરિકે ચૂંટણી અધિકારી સમક્ષ વાંધા અરજી કરી છે. તો દેવુસિંહ 10 વર્ષથી સાંસદ સુવિધા કેન્દ્રનો ઉપયોગ કરતા હોવાની રજૂઆત કરાઈ છે. તો આવાસ જાહેર સંપત્તિ હોવા છતાં દેવુસિંહે સરકારમાં ભાડું જમા ન કરાવ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મકાનનું લાઇટ બિલ ભરવાપાત્ર કરવેરા ન ભર્યા હોવાની પણ રજૂઆત થઈ છે. ત્યારે સરકારી લેણાની રકમ જમા ન કરતા આ વાંધા અરજી કરવામાં આવી છે. ત્યારે મળતી માહિતી મુજબ ખેડા જિલ્લાના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ દ્વારા મંગળવારે ઉમેદવારીપત્ર ભરવામાં આવ્યું હતું. તેઓ દ્વારા આ તબક્કે રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં તેમની વર્તમાન જણસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં છેલ્લા 5 વર્ષમાં સાંસદની મિલકતમાં રૂપિયા 90.70 લાખનો વધારો થયો છે. ત્યારે સાંસદના પત્ની પોતે પણ લેન્ડ ડેવલપિંગ પેઢીમાં ભાગીદાર છે, જેથી પતિ અને પત્ની બંનેની ઇન્કમની ગણતરી કરવામાં આવે તો છેલ્લા 5 વર્ષમાં 2.19 કરોડ રૂપિયાનો વધારો થયો છે. હકીકત એવી છે કે આપણા ચાલુ સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ એમણે 2014થી સરકારી મિલકત એમના સાંસદ સુવિધા કેન્દ્ર માટે જે તે વખતના અધિકારી કલેક્ટરશ્રી પાસેથી લીધી હતી. 14 થી 19 દરમિયાન એમણે મિલકત વાપરી, પછી 19 પછી બીજી મિલકત વાપરી. ટોટલ 2 મિલકતોનો ઉપયોગ એ કરી રહ્યા હતા અને 2014થી 19 સુધી અને 19થી 24 સુધી એ રીતે છેલ્લા 10 વર્ષથી એ મિલકતો વાપરે છે. અને એમાં શરત કલેક્ટરશ્રીએ એવી મૂકી હતી કે ભાઈ એના જે નિયમિત રીતે જે ભાડું વીજળી વેરો અને કરવેરા ને બધું આવે છે એ તમારે ભરવાના રહેશે. આમ જોવા જઈએ તો આવી રીતે કલેક્ટરશ્રી આપી જ ન શકે, પણ જ્યારે આપ્યું જ હતું તો ત્યારે એમની શરતોનું પાલન થયું નથી. અને આ જ હકીકત એમણે એમની એફિડેવિટમાં સરકારી વેરા અને સરકારી જે લેણા બાબતે જે બતાવી છે હકીકત એમાં શૂન્ય દર્શાવી છે.